અને તમને ઉલટા પાડવામાં શું આપ્યું તો કે ગઈકાલે ગુરુવાર હતો આજે શુક્રવાર છે અને આવતીકાલે શનિવાર થશે તો ચાલો આપણે એના નીચે ગમે તે એક દિવસનો વાર લખેલો છે એના ઉપરથી આપણે બીજા બે વાર લખવાના છે આમાં આજમાં રવિવાર લખ્યો છે આજે રવિવાર છે તો ગઈકાલે કયો વાર હશે એટલે કે રવિવારની પહેલા કયો વાર આવે રવિવાર પછી કયો વાર આવે પાછો પેલો વાર સોમવાર એ અહીંયા આપણે લખી લેશું ત્યાર પછી શું જોવાનું એના પછી જુઓ એમાં તમને આવતીકાલનો વાર આપ્યો છે કયો છે ગુરુવાર તો કાલે ગુરુવાર હશે તો આજે કયો વાર છે તો ગુરુવારની પહેલા કયો વાર આવે છે જોજે ગુરુવારની પહેલા આવે છે બુધવાર એટલે આજે બુધવાર છે આજે બુધવાર છે તો ગઈકાલે કયો વાર હશે કયો હતો બરાબર તે ભૂતકાળ થઈ ગયું આજે બુધવાર છે તો કાલે કયો હતો આજે કયો વાર છે તો બુધવાર પછી કયો આવે છે જોજી અહીંયા ગુરુવાર એટલે અહીંયા આજે ગુરુવાર છે અને આવતીકાલે કયો વાર હશે શુક્રવાર આજે ગુરુવાર છે તો આવતીકાલે શુક્રવાર હશે સમજાય છે ને બાળકો હવે અહીંયા આજનો વાર આપ્યો છે મંગળવાર આજે મંગળવાર છે તો ગઈકાલે કયો વાર હતો એટલે કે આગલા દિવસે કયો વાર હતો એની પહેલાનો જો મંગળવારની પહેલા કયો વાર આવે છે અહીંયા સોમવાર એટલે કે ગઈકાલે સોમવાર હતો હવે મંગળવાર પછી એટલે કે આવતીકાલે કયો હશે તો મંગળવાર પછી કયો હશે બુધવાર હવે એના નીચે જુઓ આવતીકાલના વાર આપેલો છે કયો રવિવાર આવતીકાલે રવિવાર હશે તો આજે કયો છે કે કાલે રવિવાર પછી આવશે તો જોઈ લો રવિવારની પહેલા શું આવે શનિવાર આજે શનિવાર છે હજી ગઈકાલનો વાર કયો હતો તો શનિવારની પહેલા કયો વાર આવે શુક્રવાર તો કે ગઈકાલે શુક્રવાર હતો આજે શનિવાર છે અને આવતીકાલે રવિવાર થશે હવે લાસ્ટ જો શું આપ્યું છે ગઈકાલે રવિવાર હતો તો આજે કયો છે કાલ રવિવાર હતો તો આજે સોમવાર નહીં ને રવિવારની રજા જાય પછી તમે બધા સોમવારે સ્કૂલે આવો છો ને તો રવિવાર પછી આવે છે સોમવાર સોમવારે સ્કૂલે આવ્યા તમે બરાબર તો પછી સોમવાર પછી પાછી રજા આવે બીજા દિવસે રવિવારની તો કે ના એ તો પેલા હોય ગઈ રવિવારની રજા હતી પછી સોમવાર આવે સ્કૂલે આવ્યા અને પછી સોમવાર પછી પાછા બીજા દિવસે સોમવારની આવતીકાલે કયો વાર હશે કે મંગળવાર તો બધાને સમજાઈ ગયું કે કેવી રીતે આપણે ગઈકાલ આજ અને આવતીકાલ તેમાં કેવી રીતે આપણે વાર નક્કી કરવા એક વાર આપણને આપેલો હોય તો તેના ઉપરથી આગળનો પાછળનો એવી રીતે વારના નામ આપણે લખી લીધા છે તો બધાને સરખું સમજાઈ ગયું વારના નામ બધાએ પાકા કરવાના છે અને મેં જે તમને અહીંયા લખાવ્યું છે તે તમારે સારી રીતે પેન્સિલથી તમારી સામે